કાશ્મીર ની દક્ષિણ ભાગ માં ફરી એકવાર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ 6 કલાક માં 6 હુમલા કર્યા હતા. તો આ હુમલાઓ ની અંદર 13 શવાનો ઘાયલ થયા છે. કાશ્મીરના દક્ષિણ ભાગમાં વારંવાર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી એકવાર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 13 જેટલા જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સૌથી પહેલા ત્રાલ અને અંબતીપુરમાં સીઆરપીએફના કેમ્પ પર ગ્રેનેડ ફેંક્યા હતા. ત્રાલના સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલામાં 10 જવાન ઘાયલ થયા છે અને 3 જવાનની હાલત ગંભીર છે. ત્યારબાદ આતંકીઓએ સોપરમાં સેનાના કેમ્પને નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ પુલવામા થાને પર ગ્રેનેડ ફેંક્યા હતા. એટલું જ નહીં, આતંકીઓએ હાકોર્ટના રિટાયર્ડ જજના ગાર્ડન રૂમમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા છે. રાજ્યની પોલીસને પહેલેથી જ જાણકારી હતી કે આ વખત આતંકવાદીઓ 17મા રોઝાના દિવસે અને જંગ એ બદરની જન્મદિવસે હુમલો કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.